જલસેવાને તાલીમ સંસ્થા ખાતે પહોંચ્યા અને તેમણે વિરોધ નોંધાવ્યો હતો. ગુજરાત પાણી પુરવઠા બોર્ડની પ્રયોગશાળાના કર્મચારીઓ ભૂખ હડતાલ પર ઉતર્યા હતા. હડતાલમાં 300 જેટલા કર્મચારીઓ જોડાયા હતા. વિવિધ 15 માંગોને લઈને 6 મહિનાથી કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે. ડિટોક્સ કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ સુરતની એજન્સીને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, જેમાં એજન્સી કર્મચારીઓનું શોષણ કરવાનો તેમજ પગાર વધારો નહીં આપતી હોવાનો આક્ષેપ આ કર્મચારીઓએ લગાવ્યો હતો. અથવા ગુજરાત સરકાર દ્વારા જી એજન્સીને બેસાડવામાં આવી છે. ડિટોક્સ કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ સુરતની એક કંપની છે, એટલે ગુજરાત પાણી પુરવઠા બોર્ડ લેબોરેટરીનો એક કોન્ટ્રાક્ટ આપેલો છે લેબોરેટરી ચલાવવા માટેનો. પણ એ એક કંપની એટલી સક્ષમ નથી કે આજ માણસોના 2-3 મહિના સુધી પગાર નથી કરી શકતી. અને જે માણસો જે એજન્સીની અંદર જે કામ કરે છે પાણી પુરવઠા બોર્ડની લેબોરેટરીની અંદર, એ લોકો કોઈ સામાન્ય કામગીરી નથી કરતા. કહેવાનો મીનિંગ, આજ જે મોદી સાહેબ એક મિશન લઈને નીકળ્યા છે, જળ જીવન મિશન, હર ઘર જળ યોજના, તો એ જળ યોજના દરેક માણસની ઘરે સારું પાણી પહોંચે. પણ આજ અમારા ગુજરાત સરકાર નીચેના જે અધિકારીઓ છે એની એ લોકો નિંદરમાં છે કે શું કઈ ખબર નથી પડતી અમને લોકોને કે આટલું અમે કામગીરી કરીએ છીએ જલજીવન મિશનની, તો એ લોકો ફોટા પડાવવા માટે જલજીવનના સર્ટિફિકેટ લેવા માટે રેડી હોય છે. પણ આજ માણસોને પગાર આપવા માટે અને જે અમને પ્રવાસિક ભથ્થું મળવું જોઈએ, 6-6 મહિનાથી આ જે માણસો આવ્યા છે કોઈ લોકોને પ્રવાસિક ભથ્થું નથી મળ્યું. અને એક પણ અધિકારી, મતલબ એક્ઝિક્યુટિવ થી લાઈન અમારા હેડ ડિપાર્ટમેન્ટ સુધી, એક પણ અધિકારીનો અમને પોઝિટિવ રિસ્પોન્સ નથી. આજે આટલે આજે અમે લોકો ભૂખ હડતાલના એક આ આ આના ઉપર ઉદ્દેશ ઉપર આવીને આ લોકો અમે આવ્યા છીએ, અને જ્યાં સુધી અમારા મુદ્દાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે લોકો આયા ભૂખ હડતાલ ઉપર બેસશું. કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામ વિસ્તારમાં વિવિધ ધંધાકીય એકમો તેમજ તૃણાના કન્ટેન